ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણના મહાકુંભનો અમી ઘૂંટડો એટલે શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ. શાળામાં પ્રવેશ પામતા ભૂલકાઓનો સન્માન અને ગૌરવ ભેર આવકારવા અને પ્રોત્સાહિત કરવા વર્ષ 2022 અને 23માં વર્ષમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભરીમાતા રોડ પર મકબરા મસ્જિદ સામે શાળા ક્રમાંક 111 અને 112 શ્રી વજુભાઈ ટાંક પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. મારું નામ સ્વાતિબેન મનુભાઈ સોસા છે. હું શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ છું. આજે સાબરી નંબરની સ્કૂલમાં 111 અને 112માં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હું તમને એટલું કહીશ કે આ ફેરુનો જે કોન્સેપ્ટ છે, અમે લોકો જે છોકરીઓના કુમકુમ પગલાં લઈને એને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાના છીએ, તે અલગ કોન્સેપ્ટ છે. હંમેશા એને યાદગીરી તરીકે રહી કે હું બાળક પહેલાં ધોરણમાં પ્રવેશ કર્યો તો ત્યારના મેં આ પગલાં પડ્યા હતા, એટલે અમે લોકો એને લેમિનેશન કરાવીને બાળકના મા બાપને એ વસ્તુ આપવાના છે. વિચાર એવી રીતે આવ્યો કે જિંદગીમાં સ્કૂલમાં આપણે પહેલાં ધોરણમાં જતા હોઈએ તે હંમેશા લોકોનું પહેલો દિવસ એક દિવસ યાદગાર બની રહેતો હોય છે, તો એ વસ્તુને આપણે યાદગાર કેવી રીતે બનાવીએ, તો આનાથી બેટર ઉપાય કોઈ હોઈ ના શકે. એટલે અમે લોકોએ આ વસ્તુ અમને વિચાર આવ્યો અને તરત અમે અમલમાં મૂકી. આ શાળા લઘુમતી વિસ્તારમાં આવેલી છે, એટલે કુમકુમ પગલામાં એવું લાગતું હતું કદાચ મા બાપ એગ્રી ના થાય, પરંતુ મને ખુશી અને મને આચાર્ય અને એના વાલીઓ પર ગર્વ થાય છે કે તમામે પોતાની રાજીપો આપ્યો અને પોતાના બાળકોના કુમકુમ પગલાં લેવા માટેની પરમિશન આપી.